ક્લિયર ને ટૂંકમાં અલગ અલગ પ્રકારના ડેફિનેશન આપણે તોડીને એને સરખી સમજી કરી નાખીએ બરાબર સમજણ પૂર્વક એને ન્યૂનીકરણનો અભ્યાસ કરી નાખીએ તો પણ ચાલે ક્લિયર એટલે કરીને આપણને ફંડામેન્ટલ ક્લિયર થાય તો સર્વપ્રથમ છે કે આ વસ્તુનું સરનેમ થઈ ગઈ બરાબર આ એનું નામ થઈ ગયું ક્લિયર ને તો ક્ષેત્ર એટલે એક પ્રકારે તમે શું સમજી શકો કે તમારું ક્ષેત્ર તમને એમ કહે કે તમારી પાસે કેટલું ક્ષેત્ર છે મીન્સ કે ક્ષેત્ર ફળ હોય તો પણ ભલે તમારી લિમિટ આવી ગયું હોય તો પણ ભલે બરાબર દાખલા તરીકે તમને એમ કહે કે આનું ક્ષેત્ર આટલું છે બરાબર તો એનો મતલબ શું થાય કે આની જે અસર હશે ને અસર એ આટલા સુધી વિસ્તરાયેલી છે દાખલા તરીકે એક એક્ઝામ્પલ દઉં તમને કે કોઈ પણ જૂના જમાનામાં જ્યારે રાજાઓનું એક કિલ્લોને એવું હતું બરાબર તો એનું એક અમુક લિમિટેશન હોય ને કે આટલા ક્ષેત્રમાં જ એ રાજા પોતે પોતાની પ્રજાનું ઉપર શાસન કરી શકે બરાબર એના પછી સરહદ આવી જાય દાખલા તરીકે અત્યારની જ એક્ઝામ્પલ દઉં તો આપણા ઇન્ડિયાનું ક્ષેત્ર કેટલું છે તો તમે નકશામાં જોઈ શકો છો બરાબર બોર્ડર લાઈન કહેવાય બોર્ડર લાઈનની અંદરની બાજુ ઇન્ડિયા જોઈએ બોર્ડર લાઇન બહારની બહારની બાજુ હોય તો ત્યાંથી બીજા દેશનું ક્ષેત્ર આવી ગયું બરાબર તો એક પ્રકાર ક્ષેત્ર એટલે શું થાય એક પ્રકારની લિમિટ થઈ ગઈ એક એક્ઝામ્પલ તરીકે કહી દો બરાબર ક્ષેત્ર ઘણા અર્થ થઈ ગયા પણ એનું પહેલું વસ્તુ શું થઈ એક લિમિટ થઈ ગઈ કે આટલા સુધી વિસ્તરાયેલું છે બરાબર પથ્થરાયેલું છે કોઈ પણ વસ્તુ કેટલી ફેલાયેલી છે બરોબર ને એ ક્ષેત્રફળમાં પણ આવે કે ક્ષેત્રફળ એટલે શું થાય કે અવકાશમાં કોઈ પણ વસ્તુ કેટલી ફેલાયેલી છે અવકાશ કેટલું રોકેલું છે એનું માપને કહેવાય એનું ક્ષેત્રફળ બરોબર ઘનફળ તો ત્રણ ડાયમેન્શનમાં કોઈ પણ વસ્તુ પથરાયેલી હોય ફેલાયેલી હોય અથવા તો ત્રણ ડાયમેન્શનમાં અવકાશ કેટલું રોકે છે એનું માપને શું કહેવાય એનું ઘનફળ કહેવાય ક્લિયર ને તો આમાં પણ એવું કઈક હોવું જોઈએ કે છેતરિયું એ કંઈક એક એવી વસ્તુ રોકવી જોઈએ અવકાશમાં પોતાનું કંઈક એવું ઇનબિલ્ટ વસ્તુ રોકવી જોઈએ બરાબર ને તો એનું છેતર ભાઈ કારણ કે છેતર એટલે શું બધું વસ્તુ રોકવી કઈ વસ્તુ રોકવી તો એને આગળની વસ્તુ એને રોકે છેત્રફ બરાબર એરિયા તો એ કઈ વસ્તુ રોકે છે તો કઈ સ્પેસ રોકે છે બરાબર જગ્યા રોકે છે કોઈ પણ વસ્તુ હોય દાખલા તરીકે બરાબર ને તો તમારી પાસે કોઈ પણ એવી હોય બુક જ હોય બુક એને તમે અવકાશમાં હવામાં કોઈ પણ ત્યાં રાખો તો એટલું જગ્યા રોકી નાખો ને એટલી જગ્યામાં તમારા હવાના આવું નહીં રહે એટલી જગ્યામાં શું રહેશે તમારા બુકના અણુ રહેશે બરોબર ને તો હવાના સ્પેસમાં તમે બૂક રાખો તો કેટલી જગ્યા રોકશે ને એને એનું શું કહેવાય છેત્રફળ કહેવાય બરોબર ને એ રીતે કોઈ ગોળો લ્યો બરાબર સ્ફિયર રહ્યો હવામાં રાખો તો જેટલા ગોળાનું કદ હશે એટલી જ હવા વિસ્થાપિત થઈ જશે બરાબર ને તો એટલા જ હવાના અણું દૂર ફેલાઈ જશે બરાબર તો તમે બે રીતે કહી શકો ને કે હવાના અણુ કેટલા દૂર વિસ્થાપન થયા અથવા તો તમે જે સ્ફિયર રાખો એને કેટલું જગ્યા રોઈ ગઈ એ બેનું માપ કેટલું હોવું જોઈએ સમાન હોવું જોઈએ કારણ કે જેટલું કદ મોટું એટલી જ હવા વધારે દૂર જશે બરોબર ને તો ઈ કદ અથવા તો એ રોકાયેલી જગ્યાને આપણે એનું નામ આપી દીધું અલગ પ્રમાણે એને શું કદ કીધું ને અથવા તો ઘનફળ કહી દીધું તો એવી જ રીતે ક્ષેત્ર એટલે શું થાય રોકવું એની આગળ કોઈ પણ શબ્દ હોય ને એનું શું દેખાડશે એનું ઓરિજિનલ નામ દેખાડશે બરાબર આગળ લ્યો કે વિદ્યુત ક્ષેત્ર છે તો એ વિદ્યુત ક્ષેત્ર એટલે કે એના દ્વારા વિદ્યુત દ્વારા કેટલું સ્પેસ રોકવામાં આવેલો છે તો એનું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર તો ચુંબકીય દ્વારા ચુંબકીય બળ હોય કે કોઈ પણ વસ્તુ હોય એનો આપણે ડિટેલ અભ્યાસ કરશું એના દ્વારા રોકવામાં આવેલી જગ્યા ક્લિયર એવી ઘણી બધી જગ્યા હોય ફિલ્ડ હોય ગ્રેવિટેશનલ ફિલ્ડ બરાબર ગુરુત્વકર્ષણનું ક્ષેત્ર બરાબર ને તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા અથવા તો ગુરુત્વાકર્ષણ એનર્જી દ્વારા ઉર્જા દ્વારા કેટલું જગ્યા રોકવામાં આવેલ છે કેટલા લિમિટ સુધી પથરાયેલું છે પોતાનું વર્ચસ્વ કેટલું છે થઈ ગયું બરાબર તો આગળ જોડાયેલા શબ્દ હોય બરાબર પ્રત્યક્ષ બરાબર પ્રિફિક્સ પ્રકારે કયો પણ ચાલે તો એ આખા વર્લ્ડ ને કમ્બાઈન કરી નાખો તો એ વસ્તુ શું દેખાડશે કે પથરાયેલી વસ્તુ છે કઈ વિદ્યુત કેમાં અવકાશમાં બરોબર ને આટલી જગ્યા કંઈક રોકશે એ બરાબર ફિઝિકલી ન રોકે તો કાંઈ નહીં મીન્સ કે જે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ વસ્તુ હોય જગ્યા રોકે તેનો મતલબ એવું નથી કે છેત્ર હોય ને એ સ્ફિયર કે એવા કોઈ ઓબ્જેક્ટ જ આવે દાખલા તરીકે તમને એમ કહું કે મારી પાસે વિદ્યુત ક્ષેત્ર છે ક્લિયર ને તો તમે હમણાં એમ કીધું કે આપણે ટૂંકમાં ભણી ગયા હમણાં કે કોઈ પણ વસ્તુ જગ્યા રોકે એને ક્ષેત્ર કહેવાય ને એવું નથી એ પોતાનું અસર કેટલા અવકાશમાં કેટલી ફેલાયેલી રાખે છે બરાબર ને તો એટલે શું થાય કે પોતાની અસર તો અસર એટલે કઈ કહેવાય કે જગ્યા રોકવાની એ અસર થઈ ગઈ ને પોતે જગ્યા રોકશે જગ્યા પોતાની એમાં બીજાના અણુને નહીં આવવા દે હવાના અણુને પોતાની અંદર નહીં આવવા દે તો એની અસર થઈ ગઈ એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય કે અવકાશમાં છે ને કઈક રોકશે પોતાનું પણ શું રોકશે તો કે પોતાની અસર રોકશે ક્લિયર ને તો એનો અર્થ એવો નથી કે એ બધા જ જગ્યાએ કોઈ પણ હવાનાણું નહીં આવશે હવાનાણું આવશે પણ એ કોની અસરની હેઠળ આવશે વિદ્યુત ક્ષેત્રની અસરની હેઠળ એ આપણે આગળ ટૂંકમાં ડિટેલિંગ અભ્યાસ કરશું પણ તમને કહી દઉં કે ફિઝિકલી ઓબ્જેક્ટ હોય કે ન હોય ફિઝિકલી મતલબ શું થાય કે તમે એને જોઈ શકો એ બરોબર ને સોરી કે કોઈ પણ વસ્તુને તમે જોઈ શકો કે આ વસ્તુ કાંઈક જગ્યા રોકે છે તો એને કહેવાય ફિઝિકલ બોડી બરાબર ને પરંતુ શું તમે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે જોઈ શકો છો તો કે ના પરંતુ લાગે તો છે ને તો જે વસ્તુ બળ લાગે છે એને આપણે શું કહીએ છીએ અસર કહીએ છીએ ને તો અસર છે ફિઝિકલી નથી એના વચ્ચે કંઈ દોરડું બાંધેલું નથી પરંતુ છતાં પણ છે કેવી અસર આકર્ષી પ્રકારની અસર છે ને તો એ વસ્તુ શું કહેવાય જગ્યા રોકશે એ છેતર કહેવાય ક્લિયર ને ભલે ફિઝિકલી નો રોકે પરંતુ પોતાનું વર્ચસ્વ તો રાખશે જ તો એને જ છેતર કહેવાય હકીકતમાં બરાબર કે જે જગ્યા રોકે ન રોકે એને ક્ષેત્ર ન કહેવાય એને ક્ષેત્રનો પ્રકાર કહેવાય બરાબર ને ફિઝિકલી જગ્યા રોકે એને એવી રીતે ફિઝિકલી જગ્યા ન રોકતું હોય પણ કંઈક બીજી રીતે જગ્યા રોકતું હોય તો દાખલા તરીકે આવી રીતે તો એ પણ ક્ષેત્રનો પ્રકાર થઈ ગયો તો છેતર એટલે શું કે કાંઈક અવકાશમાં પોતાનું કંઈક નાખવું બરાબર ખાલી અવકાશ હોય એમાં તમે પોતાનું કાંઈક એવી વસ્તુ નાખો કે તેમ તે તમને જોવા મળે કે ન મળે તમને દેખાય કે ન દેખાય પરંતુ એનું કઈક અસર હોય તમને બરોબર તમારા પર કઈક અસર હોય તો એ વસ્તુ શું કહેવાય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર બરોબર ને તો આપણે આનો અભ્યાસ કરશું તો ક્ષેત્ર વિશે ખબર પડી ગઈ એટલે શું થાય કે કંઈક રોકવું બરોબર અવકાશમાં કંઈક પોતાનું ઇફેક્ટ દેખાડવી તો ક્ષેત્ર હોય ને લિમિટેશન પણ આવે ને લિમિટ પણ આવે દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળની જ વાત કરી લઈએ પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય એટલું જ બળ શું સૂર્ય અને છેલ્લે આવેલા ગ્રહ પ્લૂટો વચ્ચે લાગશે તો કે ના બરાબર શું કામે કારણ કે આપણને ખબર છે એક પ્રકારના નિયમ મુજબ કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય અંતર સાથે સ્ક્વેર મુજબ ઘટા જાય ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે એક સમય એવો આવશે દાખલા તરીકે આરનું મૂલ્ય વધારતો જાઓ વધારતો જાઓ પ્લૂટોની બહાર નીકળી જાઓ આપણા સૂર્યમંડળની બહાર નીકળી જાઓ બરાબર ગેલેક્સી ની બહાર નીકળી જાય બાકી તો શું સૂર્યનું વર્ચસ્વ રહેશે તો કે મેથેમેટિકલી નહીં રહે શું કામ કારણ કે માની લો કે એફ જી હોય ગુરુત્વાકર્ષણ બને કેવી રીતે દેખાડે કે જી એમ વન એમ ટુ બાય આર સ્ક્વેર આ બે સેમ છે આખું કોન્સ્ટન્ટ છે શું બે વચ્ચેનો અંતર વધારતો ગયો વધારતો જ ગયો વધારતો જ ગયો બરાબર આરટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ કર નાખ્યું તો એફ કેવો આવશે જી જીરો થઈ ગયો ને કારણ કે એકના છેદમાં ઇન્ફાઇનલ થઈ જાય એટલે બળનું મૂલ્ય જીરોની નજીક આવી જાય જીરો થઈ જાય બરાબર ને તો આને કેવી થઈ જાય લિમિટ થઈ ગઈ ને તો એનો મતલબ એમ કે ગુરુ કોઈ પણ વસ્તુ હોય ગુરુત્વાકર્ષણની કોઈ પણ વસ્તુ હોય એની એક લિમિટ હોય છેત્ર તો રચે જ છે અસર તો આપે જ છે પણ એ અસર કેટલી હદ સુધી વિસ્તરાયેલું છે એ પણ ક્ષેત્રમાં જ આવે બરોબર ને એટલે છેત્ર રહી તમે એમ સિમ્પલી તમે એમ વિચારતા હોય કે છેત એટલે કાંઈ નહીં બસ આટલું કા જગ્યા રોકે ના એવું નથી એ ઘણી બધી ડેફિનેશનથી મળીને એક વસ્તુ બનાવેલી છે બરોબર ને છેતરો એટલે કેટલી હદ સુધી એની અસર રાખી શકે છે બરોબર કેટલી અસર હદ સુધી એની ઇફેક્ટ દેખાડી શકે છે એનું છેતર થઈ ગયું દાખલા તરીકે હવે આ તમે કોઈ માની લો કે તમે તમારો દોસ્તાર હોય આવી રીતે બરોબર આવી રીતે તમે ઊભા હતા આ ટેણિયું તમે હો બરાબર દાખલા તરીકે આ તમારો દોસ્તાર હોય તમે એને ખેંચી રહ્યા છો બરોબર તો થોડાક આડાવડા પગ થઈ ગયા આગળ ખેંચાઈ ગયો બિચારો તમે તેને ખેંચી રહ્યા છો આવી રીતે આવી રીતે આમ જમીનમાં પગ બરાબર તમારા હાથમાં દોરડું છે આના ગળામાં ફાંસીનો ફંદો થઈ દીધો છે ક્લિયર ને એનાથી ખેંચો છો બીજી વસ્તુ એ કે આ દોરડું રહ્યું બરાબર એ થોડુંક નીચે પણ જમીનમાં પડેલું છે આવી રીતે બરાબર ને તો આટલા દોરડામાંથી તમે ટૂંકમાં આટલા દોરડાનો જ ઉપયોગ કરો છો બરાબર અહીંયા સુધી તમે ઉપયોગ કરો છો અને ખેંચી રહ્યા છો દોરડાને ખેંચી રહ્યા છો તો જોવું જોઈએ તમે કઈ બાજુ બળની દિશા તો કઈ બાજુ ખેંચશે તો આ કઈ બાજુ ખેંચાશે આ બાજુ ને આ ભલે અવરોધ તો કરતો જશે કે ભાઈ ભાઈ તું રહેવા દે ભાઈ મારા નથી મારવું બરાબર છે એ પ્રમાણે તો આ પ્રમાણે શું કરશે કે પોતાના બળને ખેંચશે કે નહીં ઇફેક્ટ આપશે કે નહીં ક્યાં સુધી તો કે આ જે તમે બરાબર આને કહી દઉં એક નંબર નમૂનો બરાબર આ બે નંબરનો નમૂનો તો આ એક નંબરનો નંગ હતો એને તમે ખેંચી રહ્યા છો તો શું જો તમારે અહીંથી ખેંચવું હોય દાખલા તરીકે તમે અહીંથી ખેંચશો તો તમારે દોરડો ભાગ વધશે ને વધારે વધશે આના કરતાં દૂર જશો તો એમ દોરડાનો ભાગ ઓછો વધશે એક સમય એવો છો કે તમે અહીંયા એન્ડિંગ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છો પછી દોરડું વધશે જ નહીં ક્લિયર ને આ વસ્તુ ક્લિયર હવે શું છે બીજી વસ્તુ એ કે તમે આ ભાઈને ખેંચી રહ્યા છો ક્લિયર તો તમારા બળની અસર આ દોરડા મારફતે અહીંયા પહોંચે છે ને આને શું કહેવાય કેરિયર કહેવાય ને કેરિયર એટલે એક પ્રકારે ઓલું આપણે સાયકલમાં કાંઈ પણ પાછળ હોય તો એને શું કહેવાય કેરિયર કહે ને કેરિયલ કેરિયર ન હોય કેરિયર હોય બરાબર લ ને ર એટલે કે કોઈ પણ વસ્તુને લઈ જઈ શકાય એના માટે એ વસ્તુને બરાબર દાખલા તરીકે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ જોઈએ ને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કહેવાય કેરિયર કહેવાય ને કોના ઉપર બેસાડીને આપણે લઈ જઈ શકીએ બરાબર ને તો સાયકલ ઉપર બેસાડીને તમારા દોસ્તારને કે ગમે તેને એક જગ્યાએ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો તો એને કેરિયર કહેવાય ક્લિયર ને તો આ શું થઈ ગયું કેરિયર છે શું છે માધ્યમ છે એક પ્રકારે બરાબર કે જેના દ્વારા દોરી દ્વારા તમે એને ખેંચી શકો છો વચ્ચે આ દોરી ન હોય તો તમે શું હવામાં ખેંચી શકશો દાખલા દરેકે થોર હોય એ હલકો હોય તો એ એની જેમ કે તમે કાંઈ હાથમાં હાથોડો તો નથી આવી જવાનો તો તમારી પછી સુપર નેચરલ પાવલ તો નથી જેથી કરીને તમારે એક દોરીની જરૂર પડે બરાબર દોરીની જરૂર પડે શું કરશો ખેંચશો હવે શું થશે કે આ ભાઈ એમને ઊભા છે લ્યો કે આ હે સામે તમારાથી વિરુદ્ધ દિશામાં બોલ લગાડે છે આ એટલે ને આ આમ બોલ લગાડે છે તમે એને આમ ખેંચો છો પરાણે ખેંચો છો બિચારાને બરાબર ને હવે વચ્ચે કોકે આંગળી કરી મારી જેમ લો કે આયા મેં આમ પકડી લીધું તો મને પણ આની ઇફેક્ટ આવશે કે નહીં આ દોરડાની બરાબર ને કઈ બાજુ હું ખેંચાઈશ તો કે આ બાજુ હું વધારે ખેંચાઈશ ક્લિયર ને એનો અર્થ એવો થયો કે આ દોરડાની અંદર કોઈ પણ વસ્તુ આવશે ને કોઈ પણ આના બળ લાગે છે ને આ જે બળ આને લગાડે છે ને એ આમાં મિક્સ થઈ જશે એનો મતલબ એમ કે એનું અસર દેખાડવાની ચાલુ દે છે આ દોરડાની કોઈ પણ પોઈન્ટ લઈ લઉં બરાબર આ દોરડામાં રહેલા કોઈ પણ પોઈન્ટ મા હું માની લો કોઈ પણ જગ્યા અડીશ ને આમાં મારી તો મને શું લાગશે બળ લાગવાનું ચાલુ થઈ જશે ને તો એનો અર્થ શું થયો કે હું આના ક્ષેત્રમાં આવ્યો બરાબર ને છેતરો શું થયું જોવો જોઈએ છેતર આ બળ થઈ ગયું ને આનું છેતર થઈ ગયું લિમિટ શું થાય તો કે આટલી જ લિમિટ થઈ ગઈ ને ક્લિયર ને અત્યાર માટે આ અહીંયા સુધી પકડ્યું છે એટલે અત્યાર માટે શું થઈ ગયું હાલની ટેક ટેમ્પરરી લિમિટ આટલી આનથી બહાર હું અહીંયા પકડીશ તો અહીંયા હવામાં હાથ રાખીશ તો મને બળ લાગશે નહીં લાગે અહીંયા રાખીશ તો નહીં લાગે અહીંયા કોઈ પણ પોઈન્ટ નહીં લાગે ક્યાં લાગશે કે જ્યાં એનું ક્ષેત્ર વિસ્તરાયેલું છે તો છેતરો ક્યાં વિસ્તરેલું છે કે જ્યાં દોરી હોય તો દોરી ક્યાં છે આટલા ભાગમાં છે ને તો દોરીને કોઈ પણ પોઈન્ટમાં હું પકડીશ ને એટલે મારામાં બળ લાગવાનું ચાલુ થઈ જશે એનો મતલબ એમ કે આનું બળનું ક્ષેત્ર મને લાગવાનું ચાલુ થઈ જશે ક્લિયર ને બીજી વસ્તુ એ કે હવે માની લો કે આ જે ધીમે ધીમે આ દોરોડાને હવે ઢીલું કરીને પાછળ આવો માંડ્યો બરોબર અથવા તો હવે આ જે વસ્તુ હતી એને હું દૂર લઈ ગયો અને હું દૂર લઈ ગયો આ વસ્તુ હતી બરોબર એને હું દૂર લઈ ગયો મોઢા વગર આવી ગયો હતો ભાઈ બરોબર ને મોઢા વગર ભાગ્યા ક્લિયર મોઢા સહિત દૂર લઈ ગયો તો જોવો જી જેટલો દૂર જશે બરોબર એટલું દોરડું આમાંથી ઓછું થશે ને એક ટાઈમ એવો કે દોરડીના આ જે દોરો દોરડાના એન્ડ પકડી લીધો એન્ડ પોઈન્ટ તો વધારાનો દોરડું હોય જ નહીં ને ક્લિયર ને એનો મતલબ એમ કે હવે આ એના પછી આટલું જ દોરડું વધ્યું હોય છે એન્ડ પોઈન્ટ ઉપરથી કામ કરે છે હવે આની મેક્સિમમ લિમિટ આવી હવે જો જેવું થોડુંક અમથું દોરડું ઢીલું કરશે તો આ ભાઈને બળ લાગતું બંધ થઈ જશે કારણ કે પાછળ કે કઈ દોરડું છે જ નહીં બરાબર ને તો માની લે થોડુંક દોરડું ઢીલું કરશે તો આ બે વચ્ચેનો કોન્ટેક દૂર થઈ જશે અને આ દોરડું નીચે પડી જશે અને આના ઉપર બળ લાગતું ઝીરો થઈ જશે એનો મતલબ એમ કે બળ ની અસર ઝીરો થઈ ગઈ ક્લિયર ને બળની અસર ક્યાં સુધી હશે કે જ્યાં સુધી આના હાથમાં દોરડું પકડેલું હશે તો આ થઈ ગઈ ક્ષેત્રની લિમિટ લિમિટેશન ઓફ એની ફિલ્ડ બરોબર બીજી વસ્તુ ઈ કે આ લિમિટને ક્ષેત્ર તો આવી ગયું હવે આને આપણે વિદ્યુતમાં આપણે એને એનાલોજી સમજવી હોય કે વિદ્યુત બળની સમજી શકીએ તો દાખલા તરીકે ને એને પોતાનું દળ છે માંસ છે તમે યુઝ્યુઅલી અગિયારમાં એવું તમે ભણી ગયા કે બે પુલી હોય બરાબર પુલી હોય ને બે બ્લોક આવી રીતે તમને આવી રીતે દેખાડેલા હોય કે અહીંયા અહીંયા પુલી હોય આ એક બ્લોક અહીંયા હોય બરાબર બ્લોક બીજો બ્લોક અહીંયા હોય એમ વન એમ ટુ તમને સિમ્પલી એમ પૂછવામાં આવે કે આ જે તંત્ર રહ્યું બને છે બરોબર એ કઈ દિશામાં તો દાખલા તરીકે આવી દિશામાં ગોળ ફરીને નીચે તરફ પ્રવેગિત થશે તો પ્રવેગ શોધવાનો હોય તમે આવા દાખલા ગણી ચૂક્યા છો ત્યારે તમે શું કે આજી દોરી રહીને એનું દળ જીરો લેતા પરંતુ હકીકતમાં દોરીનું દળ પણ ઘડવામાં આવે છે મોટા લેવલમાં દાખલા તરીકે તમે બ્રિજ બનાવતા હોય તો બ્રિજમાં સળિયા હોય તો એમાં તો એક સળિયાની જાડાઈ તમે જોઈ એ છે ક્લિયર ને તો એ સિમ્પલી તમે હાથમાં લેશો તો એમ બરાબર ઝીરો નહીં થાય ને તમને ભાર લાગશે શું કામે કારણ કે એમાં દળ છે દોરીમાં પણ દળ છે બરાબર ને તો પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં આપણે દોરીમાં દળ ગણવું પડે પરંતુ આપણે અગિયાર બારમાં હોય એટલે છપછબિયા કરતો હોય એટલે હાલે કે દળ ન ગણી તો હાલે બરાબર પણ આમાં આપણે દળ ઘણી લાગે કે આખાનું દળ રહ્યું આ દોરીમાં આખાનું દળ દસ કિલો છે આખા દોરીનું દળ દસ કિલો છે અને દોરીની લંબાઈ છે દસ મીટર ક્લિયર હું આના દસ કટકા પાડીશ તો મને શું મળશે આની દળ ઘનતા મળશે ને એક પ્રકારે બરાબર કે એકમ મીટર દીઠ કેટલું દળ હશે તો માની લો કે આવી રીતે હું આવી રીતે કટકા કટકા પાડીને દસ કટકા પડ્યા કે જેનું માપ કેટલું થાય એક મીટર હશે ને થઈ ને આખી દોરીનું દસ મીટર હોય તો એ દસ કટકા પાડવાનો તો એક મીટર થઈ જશે દસમો ભાગ દોરીનો તો એક મીટરમાં કેટલું કેટલું દળ હોય તો કે એક કિલો કારણ કે દસ ભાઈ દસ કરી નાખું એટલે મને શું મળશે એક કિલોગ્રામ પર મીટર તો આને તમે લેમડા કહેતા બરાબર ને અથવા તો કોઈ પણ વસ્તુ કહી શકો દર ઘંટા પણ કહી શકો કે એકમ મીટર અથવા તો એકમ યુનિટ અંતર દીઠ રહેલા દળને તેની દોઢ ઘંટા કહે બરાબર લેમડા કહે તો આ વસ્તુ આપણી પાસે છે બરાબર પ્રેક્ટિકલ સિચ્યુએશન છે આપણી પાસે તો હવે શું થશે તો હવે આના ઉપર બળ લાગશે તો બળ રહ્યું બળ એ જોવો જી પહેલા જેટલું બળ લગાડતો ને એટલું જ બળ લગાડો દસ ન્યુટન બળ લગાડતો તો હવે એને આ દળને ખેંચવામાં પણ કંઈક બળ લગાડવું પડશે ને પહેલાં તો માસ લેસ હતી બરાબર કેમ એને આ જે દોરી આપણે ગણેલી હતી કેવી હતી કે દળ વગરની હતી હવે આમાં આપણે દળ એક્સ્ટ્રા નાખવું છે એનો અર્થ એવો થયો કે આને જો આ ભાઈને ખેંચવો હશે ને તો આ દરેક ભાગ દીઠ એને એટલું બળ પહેલાં દેવું પડશે કોને દોરીને કારણ કે જો આ પેનને મારે ખસેડવી હોય તો આની ઇનર આવે ને ઝડપવો હોય તો આ જળત્વને મારે શું કરવી પડે એક સ્ટેટમાંથી અથવા તો સ્થિર અવસ્થામાંથી મારે એને મૂવ કરાવી છે કેમાં લઈ આવી છે પ્રવેગિતમાં તો મારે એને બળ લગાડવું પડશે ને ન્યૂટનનો નિયમ તો આમાં પણ દસ કિલોગ્રામ દળ છે ને આખી દોરીમાં તો પહેલાં દસ કિલોગ્રામ દળને ખસેડવું પડશે ને એ ખસેડાશે પછી શું કરશે કે એ દોરી પછી આને બોળ લગાડશે પરંતુ દોરીને જ પહેલાં બળ નહીં આપે તો કોના પર લાગશે મિનિંગ કે આ જે ભાઈ હતો ને તમે હતા ને એ પહેલાં દોરીને બોલ લગાડશે બરાબર કે જેથી દોરી રહી એ પ્રવેગિત થશે બસ પછી જ્યાં સુધી માની લો કે પહેલાં એને આટલા ભાગમાં બોલ લગાવ્યું બરાબર તો આટલા ભાગમાં બોલ લગાવ્યો તો ખાલી આટલો ભાગ જ ઊંચો થશે આમ પછી એને આ બધા ભાગ ઊંચા થાય એટલું બોલ લગાવ્યું દાખલા તરીકે દસ ચૂંટણી બોલ લગાવું દોરી ઉપર જેથી કરીને આ જે દોરીના દસ દસ કટકા હતા ને એ હવે આમ આકર્ષવાનું ચાલુ થઈ ગયું બરાબર અથવા તો આમ ખસવાનું ચાલુ થઈ ગયું જેથી કરીને હવે શું કરે છેલ્લો કટકો એ કોને એ જોડેલો છે આ ભાઈ એરે જોડેલો છે ને બરાબર તો હવે શું કરશે કે આ જે કટકો હતો એ આ ભાઈને આમ ખેંચ છે આ બાજુ તો આ વસ્તુ તણાવ બળમાં તમારે આવી ગઈ બરાબર તો આનું શું કહેવાય તણાવ બળ કહેવાય ને તો સિમ્પલી જોવો શું કર્યું કે આને પેલા આ ભાગને આટલાનું બળ આપ્યું પછી એના નેક્સ્ટમાં બળ આપ્યું પછી આવી રીતે બળ આગળ આગળ હાઈલું ગયું બરાબર આવી રીતે આગળ બળ હાઈલું ગયું ક્યાં સુધી કે જ્યાં સુધી એનો એન્ડ નો આવ્યો છેલ્લા કટકામાં છે બળ પહોંચ્યું ને એ છેલ્લા કટકાએ આ ભાઈને બળ આપી દીધું બરાબર ને તો એને આપણે તણાવ ભય કરીને જેથી કરીને આ ભાઈ ખેંચાણો તો જોવો જોઈએ કે મારે પેલા છે ને માંસ લેસ હતું કે જ્યારે મને દોરી નહોતી આપી દોરીનું દર જીરો હતું ત્યારે હું એને એક ન્યૂટનના બળથી ખેંચી શકતો હતો હવે મારે કેટલા ન્યૂટ્રનના બળથી ખેંચવું પડે અને દસ ન્યૂટ્રનના બળથી ને સમજાઈએ ને તો દસ ન્યૂટ્રનનું બળ રહ્યું અહીંયા એક ન્યૂટનના બળે પહોંચશે એનો મતલબ એમ કે વધારાનું નવ ન્યૂટન બળ રહ્યું ને એ આ દોરી દ્વારા એબ્ઝોર્બ થઈ ગયેલું હોવું જોઈએ ક્લિયર ને કારણ કે દોરીને સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં લઈ જાવી પડે ક્લિયર ને આ એક ફંડામેન્ટલ બેઝ છે સરખું સમજજો બીજી વસ્તુ શું થઈ કે આમાં ટાઈમ કન્ઝ્યુમિંગ થયો કે નહીં કે મારા બળની ટ્રાન્સફર થઈ કે નહીં ટાઈમનો વિલંબ થયો ને એ મેં ડાયરેક્ટ બળ આપી દીધું ડાયરેક્ટ ખેંચવા મળ્યું નહીં બળ ધીમે ધીમે આગળ વધ્યું આવી રીતે બરાબર બળ ધીમે ધીમે આમ ખેંચવાનું ચાલુ થયું એક સમય પછી થોડાક સમયના અંતરાલ પછી મને આનામાં શું મળ્યું બળનો અસર મળી એનો મતલબ એમ કે આ બળને અહીંયા પહોંચવા માટે કંઈક ટાઈમ સમય લાગે છે ક્લિયર ને બીજી વસ્તુ શું જોઈ કે આ બળને એક દસમાંથી એક ન્યૂટન શું કામ થઈ જશે કારણ કે આ બળને અહીંથી અહીંયા પહોંચવા માટે આપણે એક્સ્ટ્રા બળ વધારે દેવું પડે છે શું કામે કારણ કે એની જરૂરતોને આપણે બદલાવી છે બરાબર તો આમાં બે વસ્તુ થઈ છે ને કે આપણે બળે વધારે દેવું પડે છે અને સમય પણ વધારે લાગે છે જો શું ગણીએ કે આ દોરીને આપણે કેવી ગણીએ કે દળ વાળી ગણીએ સેમ વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાં પણ થાય બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પણ થાય તો આ વસ્તુ કન્સેપ્ટ તમને યાદ હશે તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે આના કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે સમજીશું બરાબર તો આપણી પાસે શું છે હવે કે આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર કેના દ્વારા ઉત્પન્ન થાય તો કે વીજભાર દ્વારા બરાબર જેને વડે દેખાડી દઈએ ક્લિયર ને તો આપણને ખબર છે કે વીજભારીઓ એ માસ અથવા તો દળ સિવાયની બીજી ક્વોન્ટિટી છે કેવી કે મૂળભૂત છે બરાબર કે જે આ વસ્તુ રહી તો કોઈ પણ પદાર્થ પાસે બે પ્રકારની પ્રોપર્ટી હોય બે પ્રકારની લાક્ષણિકતા હોય એક તો દળ હોય ને એક તો વીજભાર હોય તો દળનો અભ્યાસ કરી ચૂક્યા છે હવે શેનો અભ્યાસ કરવાનો છે કે ક્યુ ન બરાબર વિદ્યુત ભાર નો ભાર શું કરે છે કે બીજા એના જેવા દેખાતા વિદ્યુત ભાર પર બોળ લગાડે છે તો આપણે આગળ જોઈ ગયું તો આમાં વચ્ચે આપણે દોરી આપણે જોઈ શકીએ ને આવી રીતે દોરી આપણે માની શકીએ કારણ કે વચ્ચે અવકાશ હોય છતાં પણ આના પર શું લાગે છે બોર્ડ લગાડે છે કઈ બાજુમાં તો કે બાર ની બાજુમાં આવી રીતે ક્લિયર ને તો બાર ની બાજુ બોળ લાગે છે તો એનો મતલબ એમ કે આમાં આપણે એક અદ્રશ્ય દોરી ગણી શકીએ ને ક્લિયર ને કેવી ભારવાળી પણ એમાં જો ભાર હતું એમાં દળ વાળો ભાર હતો ને તો આમાં વીજ ભાર હોય તો આમાં વિદ્યુતીય ભાર લેવાનો ક્લિયર ને કે જે તમે સિસ્ટમમાં તમે કામ કરતા હો એ સિસ્ટમનું તમારે વર્ક કરવું પડે દાખલા તરીકે તમે કોમ્પ્યુટર લેબમાં હોય બરાબર એમાં તમે મેથેમેટિક્સનું કામ ન કરી શકો કારણ કે અલગ બ્રાન્ચ થઈ ગઈ એવી જ રીતે તમે કઈ ફ્રેમમાં છો ક્યાં નિર્દેશ ફ્રેમમાં છો તો કે વિદ્યુતીય નિર્દેશ ફ્રેમમાં છો ને કે જેમાં તમે કેનો અભ્યાસ કરો છો કે વિદ્યુત ભારનો અભ્યાસ કરો છો તો એનો મતલબ એમ કે તમે કોઈ પણ વસ્તુ ધરશો આવી તો એ કોને રિલેટેડ હોવી જોઈએ તો કે વિદ્યુત ભારને બરાબર ને તો આમાં આપણે જે દોરી ગણીએ છીએ અદ્રશ્ય દોરી બરાબર કે જેથી આ છે અથવા તો માની કે માઇનસ હોય તો અંદરની તરફ ખેંચશે ક્લિયર ને દાખલા તરીકે હું માઇનસ લઈ લઉં માઇનસ ચાર્જ લઈ લઉં આને ક્લિયર ક્લિયર ને તો આ દ્રશ્ય દોરી વડે આ માઇનસ ક્યુ ને આ પ્લસ ક્યુ પોતાની તરફ ખેંચે છે તો આ દોરી કેવી હોવી જોઈએ કે જેનો આ દોરીને માની માનલો ક્યુ પ્રાઇમ કહી દઉં તો એનો જીરો ન હોવો જોઈએ બરોબર ને દળ વગરની દોરી નથી આનામાં કંઈક દળ છે પણ અલગ પ્રકારનું દળ છે એમાં કેજીમાં દળ નથી એમાં કુલમમાં દળ છે બરાબર ને કુલમમાં દળ છે અને સી વડે દેખાડે આપણે એવું કન્સિડર કરી શકીએ તો આને કેવી રીતે દેખાડી તો આમાં જેમ જેમ દૂર જાઓને એમ એમ વિધભારનું મૂલ્ય વધશે કે નહીં આ દોરીમાં બરાબર ને દાખલા તરીકે આપણે આગળ જોઈ ગયા કે જેમ દોરીની લંબાઈ મોટી બરાબર આગળના એક્ઝામ્પલમાં એમાં દળમાં પણ વધારો થતો જાય ને ક્લિયર ને એવી જ રીતે આમાં પણ આપણે કન્સિડર કરી શકીએ કે જેમ જેમ બે વચ્ચેનું અંતર વધુ બરોબર તરીકે આને હું દૂર લઈ જાઉં આખા દૂર લઈ જાઉં તો મને શું મળશે તો આ બે અદ્રશ્ય દોરી રહી આવી અદ્રશ્ય દોરી રહી એની લંબાઈ પણ વધારે કરવી પડશે તો આપણે અદ્રશ્ય દોરીને ક્યાં વીજભાર ક્યાં દળ વડે રિપ્રેઝેન્ટ કરીએ છીએ તો કે વીજભાર વડે તો એનો મતલબ એમ કે આની વચ્ચે પણ વીજભારનું પ્રમાણ વધતું જશે બીજો અર્થ શું થાય કે હવે આનો બળનું પ્રમાણ રહ્યું ને એ ઘટતું થશે શું કામે કારણ કે આને વધુ બળ આમાં લગાડવું પડશે ને આ દોરીને પણ બળ દેવું પડશે ધીમે ધીમે આ દોરી આને ખેંચશે આવી રીતે ક્લિયર ને તો આ એક પ્રકારે એનાલોજી હતી કોની કે વિદ્યુતીય બળને આપણે એક દોરીના કન્સેપ્ટથી કેવી રીતે સમજી શકીએ બરાબર ને હકીકતમાં આવી કઈ દોરી વચ્ચે હોય નહીં આવે અદ્રશ્ય દોરી હોય પરંતુ આપણે એક ઇઝી વે દ્વારા જોઈએ છીએ બરાબર કે આ દોરી આપણે વચ્ચે લઈ લીધી તો જેમ જેમ દોરી વધુ એમ એમ દોરીમાં વીજભારનું પ્રમાણ વધશે નું પ્રમાણ વધવાથી આમાં જે બળ રહ્યું બરોબર આને વધારે બળ દેવું પડશે જેથી કરીને આની ઉર્જા વધારે ખર્ચાશે બરોબર આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે આ સેમ જ લઈએ બરોબર બરોબર આ એક જ સેમ જ લઈએ તો હવે જોવો જઈ કે આજી દોરી હતી પેલા અહીંયા હતી બરોબર આજી દોરી હતી ક્યાં હતી આવી રીતે અહીંયા હતી ક્લિયર ના વીજભાર પેલા અહીંયા નજીક હતો જેથી કરીને આને એક ન્યૂટન બળ જ દેવું પડતું હતું અહીંયાથી અહીંયા પોચો આને ખેંચવું હોય તો મારે ખાલી એક ન્યૂટન જ બળ દેવું પડતું હવે શું થાય છે જોવોજી દોરીની લંબાઈ વહીધી તો મારે કેટલા ન્યૂટન બળ દેવું પડે તો કે દસ ન્યૂટન બળ દેવું પડે માની લ્યો તો દસ ન્યૂટનના બળથી હવે શું કરશે કે ધીમે ધીમે આ એક ન્યૂટન બળ આને ખવડાવશે આને ખવડાવશે બરાબર અહીંયા પોતતું પોતું એને એક ન્યૂટન બળ લાગશે તો વધારનું નવ ન્યૂટન બગડ્યું ને તો હકીકતમાં દે છે કેટલા ન્યૂટનનું બળ દસ ન્યૂટન અહીંયા પોચશે કેટલા ન્યૂટનનું બળ વન ન્યૂટન એનો મતલબ એમ કે વાંચે કાંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે આ વસ્તુને અવરોધે છે ક્લિયર ને તો એને આપણે પરમિટિવિટી કહી દીધી હતી બરાબર ને સ્પેસની પરમિટિવિટી તો આ વસ્તુ એ કરશે કે એને અવરોધ થશે તો હવે આપણે આની લિમિટને કેવી રીતે એક્સટેન્ડ કરી શકીએ બરાબર આ લિમિટ એટલે શું બરાબર તો આ આવતું આપણું વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય કે અવકાશમાં વિદ્યુતીય બળની અસર

અતુ દ્વારા અહીંયા ઉપર બળ લાગતું હશે હજી પણ તો આવો એક તમને પ્રશ્ન થાય ને દાખલા તરીકે તમે ગુરુત્વાકર્ષણ બળ હોય એમાં તમને એમ કહે કે સૂર્યની આજુબાજુ બધા જ ગ્રહો ફરે છે પૃથ્વી ને બધા જ ગ્રહ હવે જો હું સૂર્યને ગાયબ કરી નાખું તો પૃથ્વીને કેટલી વારમાં ખબર પડશે કે સૂર્ય ગાયબ થઈ ગયો બરાબર ને તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૃથ્વી ખેંચાયેલી છે ને હવે સૂર્ય જ ગાયબ થઈ ગયો તો પૃથ્વી શું હજી ફરતી રહેશે કે કઈ બાજુ જશે એનો ખ્યાલ કેવી રીતે મળે તો બળ દ્વારા મળશે તો કે ના કારણ કે બળ તો ઝીરો થઈ ગયું તો એના માટે કંઈક નવા કન્સેપ્ટની જરૂર પડી બરાબર તો એના એટલા માટે જ આ વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વાસ ક્ષેત્ર બરાબર એની એનો કન્સેપ્ટ આવ્યો તો એનો અર્થ એવો થયો કે તમારી પાસે વીજભાર હોય કે ના હોય બરાબર આ ક્યુ છે અથવા નથી બળની અસર તો અહીંયા હંમેશા રહેશે બરાબર દાખલા તરીકે આ તમારી પાસે ક્યુ પહેલાં હતો અને તમને દસ ન્યૂટનનું બળ આકર્ષી પ્રકારનું લગાડતો હતો મેં ક્યુ અચાનક ગાયબ કરી નાખ્યો છે તો પણ બળની અસર તો અહીંયા રહેશે જ બરાબર ને તો આ જ અસરને કહેવાય વિદ્યુત ક્ષેત્ર બરાબર બીજી વસ્તુ શું જોઈ ગયા કે જેમ જેમ દૂર જતા જાવ એમ એની અસર ઓછી થતી જાય છે ક્લિયર ને કેટલી ઓછી થઈ છે તો એ આપણે ગાણિતીય સ્વરૂપમાં જોવાનું છે તો અત્યારે પેલા થિયોરિકલ કન્સેપ્ટ આપણને સમજાઈ ગયો ક્લિયર ને તો હવે આપણને ખબર છે કે એક વિદ્યુત ક્ષેત્ર હોય તો એનો મતલબ શું થાય કે બળની અસર દેખાડતું પરિબળ એને કીધું વિદ્યુત ક્ષેત્ર બીજું શું દેખાડે વિદ્યુત ક્ષેત્ર ખાલી આની અસર જ નથી દેખાડતું બીજું શું દેખાડે તો બીજું એ દેખાડે કે કોઈ પણ વસ્તુને એની નજીક લઈ આવી હોય તો મારે કેટલું એના ઉપર વર્ક કરવું પડશે કેટલું મારે એના ઉપર કાર્ય કરવું પડશે દાખલા તરીકે મારી પાસે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે કંઈક બરાબર અથવા તો મારી પાસે અહીંયા દસ ન્યૂટનનું બળ લાગે છે આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટ ઉપર મારી પાસે દસ ન્યૂટ્રનનું બળ લાગે છે હવે મારી પાસે કોઈ પદાર્થ છે બરાબર આ માઇનસ ક્યુનો અથવા તો પ્લસ ક્યુ બરાબર આ દાખલા તરીકે મારી પાસે અહીંયા હતો નવો વીજ કે જેનું મૂલ્ય હતું પ્લસ ક્યુ આ પોઈન્ટ ઉપરથી મારે આ પોઈન્ટ ઉપર લઈ જવો હોય ક્લિયર ને તો આપણને ખબર છે કે આ જે વિડીયો અહીંયા બળ લગાડતો હશે ને અહીંયા બળ લગાડતો હશે બધી બાજુમાં દરેક પોઈન્ટ ઉપર બળ લગાડતો હોય કારણ કે આ થ્રીડીમાં ત્રણ ડાયમેન્શનમાં દરેક પોઈન્ટ ઉપર બળ લગાડી શકે છે બરાબર ને તો અહીંયા જેટલું બળ લગાડતો હોય છે શું એટલું જ અહીંયા બળ લગાડે છે તો કે ના કુલમના નિમ ઉપરથી ભણી ગયા તો જે બળ લગાડતું હોય એ આપણે જરૂરિયાત નથી આપણે ખાલી શેની જરૂરિયાત છે કેટલું અહીંયા ફિલ્ડ છે બરાબર ફિલ્ડને એ વડે દેખાડી દઈએ આપણે ઈ વડે તો અહીંયા હું શું દેખાડશે કે આજી પોઝિટિવ પ્રકારનો ચાર્જ એ બીજા પોઝિટિવ પ્રકારના ચાર્જને દૂર ધકેલતો હશે ક્લિયર ને અથવા તો એને અપાકર્ષી પ્રકારનું બળ લગાડતો હશે આ શું ક્લિયર જેથી કરીને આની ટેન્ડન્સી શું હશે દૂર જવાની એનો મતલબ એમ થયો કે આ એમાંથી કંઈક પોતાનામાંથી એમિટ કરી રહ્યો છે પોતાનામાંથી કંઈક દઈ રહ્યો છે આને કે જેથી કરીને આને ખબર પડે કે મારે દૂર જવું છે ને દાખલા તરીકે તમે મોબાઈલમાં વાત કરતા હોય બરાબર બે મોબાઈલ એક રિસીવર હોય ને એક એક પ્રકારે સેન્ડર હોય બરાબર દાખલા તરીકે તમે તમારા ફ્રેન્ડ અહીંયા વાત કરો છો તો એક મોબાઈલમાંથી તમે હેલો કહો બરાબર તો બીજા મોબાઈલમાંથી તમને રિસ્પોન્સ આપે ને તમે બે મૂંગા એમને એમને રહ્યો બરાબર કે કાંઈ બોલો જ નહીં તો શું તમને રિસ્પોન્સ આપે કાંઈ નો આપે ને એનો અર્થ એવો થયો કે તમારે કંઈક બોલવું તમારે કંઈક કામ છે તો તમારે પહેલાં બોલવું પડશે ને કંઈક રિસ્પોન્સ દેવો પડશે ને અથવા તો તમારે શરૂઆત કરવી પડશે પછી તમને એનું ઉત્તર મળશે ને તો સેમ વસ્તુ આમાં ક્યાંક હોવી જોઈએ ને કે આ એક પ્રકારનો મોબાઈલ છે આ બીજા પ્રકારનો મોબાઈલ છે તો આને આની રીતે કોમ્યુનિકેટ કરવું છે તો શું કરશે કે આજી ભાર્યોની પોતાનામાંથી કંઈક એવા કંઈક વસ્તુનું કંઈક નિર્માણ કરશે પોતાનામાંથી કંઈક બહાર કાઢશે થોડા સમય પછી એ બહાર કાઢેલી વસ્તુ આને અડશે અને આને ખબર પડશે કે મારે દૂર જવું છે ક્લિયર ને આ જ હકીકતમાં તો વિદ્યુત ક્ષેત્ર ઉપરથી જ વિદ્યુત બોર્ડનું મૂલ્ય મેળવી શકાય બરોબર ને આ એક ઊંધી આપણે ડેફિનેશન ભણ્યા હતા કે પહેલાં કુલમનો નિયમ ભણ્યા પછી વિદ્યુત ક્ષેત્ર ભણ્યા હકીકતમાં શું હોય કે પહેલા વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ હોવો જોઈએ ક્ષેત્રનો ખ્યાલ હોવો જોઈએ પછી જ બોર્ડ એકચ્યુઅલમાં મળે બરાબર ને તો આ શું દેખાડે કે આમાંથી કાંઈક એવા આવી રીતે માની લ્યો કે આવી ઉર્જા એ કંઈક એમિટ કરે છે ઉજનો ધીમે ધીમે દૂર જાય છે દાખલા પાસે બલ્બ હોય બરાબર આવી રીતે બલ્બ છે તો એને સ્વિચ ચાલુ કરીને બંધ કરી નાખો તો તમને કેમ સ્પ્લેશ પણ એ તમે ચાલુ બંધ ચાલુ બંધ કરી રાખો તો એ શું કરશે કે એક જગ્યાએથી તમને આવતી દેખાશે અને તમારા આંખમાં ભરશે બરાબર પાછી વહી જશે તો એ પ્રમાણે આમાં ફ્લેશ જોવા મળતી હોય કે કોઈ પણ એવી વસ્તુ છે કે આજે વિદ્યુત ભારમાં છે ને વિદ્યુત ક્ષેત્રનું ચાલુ બંધ ચાલુ બંધ કરે છે એનો અર્થ એવો થયો કે વિદ્યુત ભારમાંથી આવી કાંઈ ઉર્જા બહાર નીકળે છે અને એ ઉર્જાને અહીંયા પહોંચતા થોડોક સમય લાગે છે અને એ આની અરે આજે ઉર્જા રહી બરાબર અહીંયા દાખલા તરીકે પહોંચી ગઈ અને એ શું કરશે કે આની અરે વાતચીત કરશે એ વાતચીત દરમિયાન આ બે વચ્ચે કાંઈક બનશે નહીં જેથી કરીને એમ કહેશે કે મારે તારી ભેગું નથી રહેવું બરાબર એટલે બહાર નીકળી જશે હકીકતમાં આ વસ્તુ શું થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર થઈ ગઈ કે પોતાનામાંથી બહાર કાંઈક કાઢે છે તો બહાર શું કાઢે તો એ તો હજી સાયન્ટિસ્ટને હજુ સુધી ખબર નથી પડી પરંતુ ફંડામેન્ટલ શું આપણી ઉર્જા કાંઈ પણ તમને વસ્તુ સમજવામાં ન આવે ને તો છેલ્લે છેલ્લે તમે ઉર્જામાં પહોંચી જાવ ને એટલે તમને બધી વસ્તુ એક ઇઝી પ્રકારમાં મળી રહે તો સાયન્ટિસ્ટ એવું વિચાર્યું કે આમાં હે ને ઉર્જાનું સંરક્ષણ તો હંમેશા થાય જ છે તો આમાંથી પણ કાંઈક એવું વસ્તુ નીકળવી જોઈએ કે જે ઉર્જાને રિલેટેડ હોય ક્લિયર ને તો ઉર્જામાંથી બહાર નીકળશે આની અરે ઇન્ટરેક કરશે જેટલી ઉર્જા આમાંથી બહાર નીકળી હતી આટલી તો આટલા ભાગની ઉર્જા એ એબ્ઝોર્બ કરશે શોષાઈ લેશે અને પછી બહાર નીકળે છે ખચકાવી લેશે બરોબર ને કેવી રીતે તો કે વિરુદ્ધ દિશામાં કારણ કે આની પાસે ઉર્જા જેવી છે કે જે સમાન હોય ને એને રિપલ કરે અને અસમાન હોય વીજભાર એને એટ્રેક કરે બરાબર ને નેચરે ભગવાને એવી જ ઉર્જા આપેલી છે કે જો તારા જેવો જ વીજભાર દેખાય તો એને તારે રિપેલ કરી નાખવાનો અને તારાથી વિરુદ્ધ પ્રકારનો દેખાય તો એને એટ્રેક કરી નાખવાનો કારણ કે આ ઉર્જા જેવી છે બરોબર દાખલા તરીકે તમને ઉદાહરણ હોવું કે ઉર્જા હોય તો આપણે જો આ રીતે દેખાડી વેવ કહેવાય ને તરંગ કહેવાય તો આવી રીતે તરંગ હોય બરોબર તો આમાંથી આવા તરંગ નીકળે છે તો આ પણ તરંગ તો કાઢતો જ હશે ને બરોબર ને તો દાખલા તરીકે હવે બે ને કોમ્યુનિકેટ કરવું હોય તો બેને તરંગ કાઢવો પડે તો આ તરંગ એને આવી રીતે નીકળ કાઢશે આવી રીતે આ બેનો સરવાળો કરો છો તો આ બેની ઇફેક્ટ કેવી થઈ કે નલ થઈ ગઈ ને એનો મતલબ એમ કે આ બે વચ્ચે કઈ બનતું નથી અથવા તો એ બીજી ભાષા એમ કહી શકાય કે આ બે વચ્ચે રિપલ્સ થશે એટ્રેક્શનનો મતલબ શું થાય દાખલા તરીકે બરાબર ને અથવા તો આકર્ષણ બળ બરાબર તો આકર્ષણ બળ એટલે શું થાય કે દાખલા તરીકે આ જે વસ્તુ હતી એ આવા ફૂમમાં એ ઉર્જા બહાર કાઢે છે એ માઇનસ હોય નથી આવા ફૂમમાં જ એક્સેપ્ટ કરશે બરાબર શોષશે જેથી કરીને આ બે નું હવે સરવાળો કરશો તો આપણને કેવું મળશે વધારે મળશે ને સંપાદીકરણનો નિયમ ભણી ગયા છે જેથી કરીને આ આકર્ષણ બળનું મૂલ્ય દેખાડે છે ક્લિયર ને તો આ પ્રકારે કોઈ પણ બે વીજભાર કોમ્યુટ કરે છે એકબીજા વચ્ચે વાતચીત કરે છે ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે વીજભાર હોય કે ના હોય બરાબર ને વીજભાર આ વીજભાર હોય કે ના હોય આ પોતાનું કામ ચાલુ જ રાખશે એમિટ કરવાનું અથવા તો પોતાનામાંથી ઉત્સર્જિત કરવાનું કામ ચાલુ જ રાખશે દાખલા તરીકે તમારા મોબાઈલનું નેટવર્ક કોઈનો ફોન આવે કે ન આવે નેટવર્ક તો ચાલુ જ હોય ને બરાબર ને તો સીમ વસ્તુ આ થાય ને બીજી વસ્તુ એ કે નેટવર્કમાં કેમ કે પાંચ કાપા હોય એમાંથી ત્રણ કાપા થઈ જાય તો આપણે નેટવર્ક ની સ્પીડ ઓછી થઈ ગઈ તો નેટવર્ક ઓછું થઈ ગયું આમાં પણ એમ જ વસ્તુ છે કે જેમ જેમ દૂર જાવ ને એમ એમાં નબળા પડતા જાય બરાબર ને નબળા મળતા જાય એનો મતલબ શું થાય કે આની ઉર્જા ઘટતી જાય તો આપણે એમ કહી શકીએ ને કે દૂર માટે એનું નેટવર્ક ઓછું થઈ ગયું બરાબર ને આ વોડાફોન આઈડિયાનો થાંભલો ક્લિયર ને તો આ વસ્તુ હતી વિદ્યુત ક્ષેત્ર વિઝન બરાબર કેવી રીતે કોમ્યુનિકેટ કરે છે તો આના માટે આપણે વિદ્યુત ક્ષેત્રની જરૂરિયાત પડી ક્લિયર ને તો એનો અર્થ એવો થયો કે વિદ્યુત ક્ષેત્ર યુ એ કોઈ પણ વિદ્યુત ભારમાંથી એક એવી નવી જ ક્વોન્ટિટી છે કે જેની મદદથી આપણને કોઈપણ બિંદુ ઉપર બળ પણ મળી શકે એ જ બિંદુ ઉપર કેટલી ઉર્જા છે એ પણ મળી શકે એ બિંદુ ઉપર આ બળની અસર કેટલી છે એ પણ મળી શકે એ જ બિંદુ ઉપર આ બળની દિશા કઈ બાજુ લાગશે એ પણ મળી શકે એટલે એ રહીને એ વર્ષા ડાયલ ક્વોન્ટિટી છે બરોબર સાર્વત્રિક ક્વોન્ટિટી છે તમને એ આપી દીધી હોય ને ઇલેક્ટ્રિક ફિલ્ડને એ તરીકે દેખાડે બરાબર વિદ્યુત ક્ષેત્રને એ તરીકે દેખાડે તમને આ તમને ખબર હોય ને આના ઉપરથી તમે ઘણું બધું જ નવું ફાઇન કરી શકો છો બરાબર કે જે તમને દેખાતું હોય કે ન દેખાતું હોય દાખલા તરીકે તમે બળ આપેલું છે કુલમ બળ આપેલું હોય છે કુલમ બળથી તમને શું મળશે તો કુલમ બળથી તમને બળની દિશા મળશે બીજું શું મળશે કેટલું કાર્ય કરવું પડશે એ મળશે બીજું તો કે બીજું કાંઈ નહીં મળે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડથી તમને એ જાણકારી મળશે કે બીજો જે વીજભારીઓ એ કેટલો દૂર આપેલો છે અને કેટલા સમયમાં રિસ્પોન્સ આપે છે કેટલા સમયમાં તમારો જે અહીંથી ફોન જાય છે એ કેટલા સમયમાં એ રિસીવ કરે છે એ તમને એની વેલ્યુ આપશે બીજું શું આપશે કે એક બીજી એક ઘટના હતી એનું કહી દઉં તમને કે માનલો કે કુલમના નિયમમાં શું ધાર્યું હતું કે પોઈન્ટ ચાર્જ ધરા પોઈન્ટ ચાર્જ ધરા બરાબર ને પોઈન્ટ ચાર્જ એટલે કાંઈ નહીં કે આ બે વચ્ચેનું અંતર હતું આ બે વચ્ચેનું અંતર હતું એ અને સાઇઝ કરતાં ખૂબ જ મોટું હતું એટલા માટે પોઈન્ટ ચાર્જ ધરાવી લીધા બરાબર ને ડેફિનેશન મુજબ તો આ સ્થિર હોય ને આ બે સ્થિર હોય ને ત્યારે જ કુલમનો નિયમ લગાડી શકાય પરંતુ આખું બેમાંથી કોઈ પણ એક રહ્યો ને બેમાંથી કોઈ પણ એક ચાર્જ રહ્યો ને એ ગતિમાનમાં આવી જાય ને દાખલા તરીકે આનો પ્રયોગ થઈ ગયો એ પછી કુલમનો નિયમ લગાડવામાં આવે ને તો ખોટો પડતો હતો તો એનો મતલબ એમ કે આમાં લાગતું બલ પણ ખોટું પડતું હતું તો અહીંયા એપ્સ એપ્સ આપણે ગણીએ તો એફસીની વેલ્યુ ખોટી મળે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું હોય ને તો એ આનો પણ આપણને જવાબ આપી શકતો હતો કે આ જે ક્યુઅન હતો થોડા સમય પછી અહીંયા પહોંચશે અને આના ઉપર કેટલું બળ લગાડશે તો એ આપણને ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર ઉપરથી ખબર પડી જતી હતી ક્લિયર ને તો એનો મતલબ એમ કે કુલમના નિયમની લિમિટેશન કહ્યું લિમિટેશન થઈ ગઈ બરાબર કે એક માર્કનો એમસી કહ્યું હતો એમસી ક્યુ કે કોલમના નિયમની મર્યાદા શું હતી બરોબર ને તો શું હતી કે કુલમનો નિયમ હતો ને એ ખાલી સ્થિત વિદ્યુત ભાર ઉપર પર જ પોતાનું મૂલ્ય આપી શકતો હતો બરાબર કે જે વેલોસિટી જીરો હોય બેયની એમાં જ લગાવી શકી પરંતુ કોઈ પણ વીજભાર હોય કોઈ પણ એક વીજભાર એ કોન્સ્ટન્ટ વેલોથી અથવા તો કોઈ કોન્સ્ટન્ટ પ્રવ્યક્તથી જતો હોય બરાબર અચળ પ્રવ્યક્ત થી અથવા અચળ ગતિથી તો એના પછી આ બે વચ્ચે કેટલું બળ લાગશે એ ન આપી શકે એ ખોટું મૂલ્ય આપતો હતો એના માટે વિદ્યુત ક્ષેત્ર નામની ક્વોન્ટિટીનો આપણે અભ્યાસ અથવા તો સહારો લેવો પડ્યો બરાબર ને વિદ્યુત ક્ષેત્ર રહ્યું એ પ્રકારે ફિઝિકલ ક્વોન્ટિટીમાં નથી આવતી દાખલા તરીકે ભૌતિક રાશિ આપણે જોઈ ગયા સાત પ્રકારની તો એમાં આ નથી આવતી શું કામે કારણ કે આ એક પ્રકારે ઇઝી વસ્તુ કરે છે બરાબર ને એનો તમારે અભ્યાસ કરવાની જરૂર તો નથી ઇન ડેપમાં અભ્યાસ કરશો પણ આ વસ્તુ શું કરે છે કે જ્યારે કોઈ પણ એક ભાર ગતિમાન હોય ત્યારે બીજા ઉપર બળ કેટલું લાગશે એનું માપ નથી આપતો તો એના માટે શું કરવું પડે ઈ ફિલ્ડ બરાબર વિદ્યુત ક્ષેત્રોનો સહારો લેવો પડે તો હવે આ કેટલા સમયમાં એ પહોંચશે બરાબર બીજી વસ્તુ એ તમે આગળ તમે અભ્યાસ કરશો કે કોઈ પણ વીજભાર હોય ને એ ગતિ કરતો હોય ને બરાબર દાખલા તરીકે વી વન જેટલી ગતિ કરે છે તો આપણને ખબર છે કે આમાંથી પોતે આવા કંઈક તરંગો બહાર કાઢે છે બરાબર આગળ જોઈએ એ પ્રમાણે બીજી વસ્તુ શું કહે છે કે જ્યારે ગતિમાન આવશે ને ત્યારે એ મેગ્નેટિક ફિલ્ડ પણ પોતાનામાંથી બહાર કાઢશે એનો મતલબ એમ કે પોતાનામાંથી નવી પ્રકારની ઉર્જાનું નિર્માણ કરશે બરાબર તો દાખલા તરીકે આને આપણે વિદ્યુતીય ઉર્જા ગણી લઈએ તો આવી રીતે છે ને આ ડાયરેક્શનમાં એ ચુંબકીય ઉર્જા ઉત્પન્ન કરશે ચુંબક તો તમે જોઈ ગયા છો કે બે ચુંબક હોય નજીક લઈ આવો તો એ સરખા હોય એને નોર્થ પોલ ને સાઉથ પોલ બરાબર તો એ એટ્રેક કરે અલગ અલગ હોય તો રિપેલ કરે બરાબર આકર્ષણ અપાકર્ષણ સેમ આને જેમ જ થાય તો મેગ્નેટિક ફિલ્ડ રહ્યું બરાબર ચુંબકીય ક્ષેત્ર એ એક સિક્કાની બે બાજુનું જેમ જ છે કે એક સિક્કો હોય એની બાજુ એક વિદ્યુત ક્ષેત્ર ગણી લઈ તો બીજાને શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર શું કામે કારણ કે વિદ્યુત ક્ષેત્રમાંથી તમે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો અને ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકો છો જેનો આપણે ડિટેલમાં અભ્યાસ બે ત્રણ ચેપ્ટર પછી કરવાનો જ છે બરાબર ચુંબકીય મેટ્રસમાં બરાબર એક પ્રકારે એના પ્રકરણમાં પણ આપણે એવું સમજી લઈએ કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કેવી રીતે કે કોઈપણ ચાર્જ રહ્યો ને એ ગતિ કરે ને ત્યારે એમાંથી આવી બીજી પ્રકારનું ઉર્જામાં રૂપાંતર થાય બરાબર ને તો આ શું હતી કે એક પ્રકારની એનાલોજી બરાબર એક પ્રકારે એની કાર્યક્ષમતા હવે આ વસ્તુ શું કરશે કે આ બીજો બળ હતો કે જે વી બરાબર જીરો વેલોસિટી હતી તો આના પર જોવો જોઈએ હવે બે પ્રકારના બળોની ઇફેક્ટ કરે છે ને જેથી કરીને આમાં કુલમનો નિયમ ખોડો પડતો હતો ક્લિયર ને તો હવે આનું ગાણિત્ય સ્વરૂપ કર્યું એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું અત્યાર સુધી આપણે આટલો રાખીએ થેન્ક યુ